ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આજે ધુનારા તળાવમાં થઈ રહેલા દબાણ સામે રજૂઆત કરવામાં આવી છે. આજે સંસ્થાના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ભુજના એરફોર્સની સામે આવેલા ધુનારા તળાવમાં ખેતીના ઉદ્દેશથી દબાણ થઈ રહ્યું છે. પશુપાલકો માટે આ તળાવ ખૂબ ઉપયોગી છે ત્યારે અહીં થઈ રહેલા દબાણ સામે ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બાયો ચડાવવામાં આવી છે. આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જે ધુનારા તળાવ છે ભુજમાં આવે છે, એ તળાવની અંદર 15-20 એકરમાં હાલ અત્યારે દબાણ થયેલું છે. દશરથસિંહ નામક કોઈ વ્યક્તિ છે એના દ્વારા દબાણ થયેલું છે. અગાઉ પણ અમે મેડમને રજૂઆત કરેલું, કલેક્ટરને 29 તારીખને પણ રજૂઆત કરેલી લેખિતમાં, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. ત્યારે આજે અમે બીજી વખત કલેક્ટરને રજૂઆત કરી અને લેખિતમાં જણાવેલ કે જો ધુનારા તળાવનું દબાણ દૂર નહીં થાય, તો અમે લોકોને ન છૂટકે અમારા ઢોરો લઈ અને કલેક્ટર કચેરીએ જ આંદોલન છોડવું પડશે. કલેક્ટર સાહેબ દ્વારા એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે ત્યાંના પ્રાંત અધિકારીને અને ત્યાં ઓર્ડર આપી મૂકવામાં આવશે અને તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને ધુનારા તળાવનું જે દબાણ થયેલું છે તેને દૂર કરવામાં આવશે. જો દિવસ 15 છે, 15ની અંદર અત્યારે કલેક્ટર સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે જે તળાવની અંદર જે દબાણ થયેલું છે એ અમે નકશાઓ આપી અને ઓર્ડર કરી મૂકી છે અને જે એની ઓર્ડરની નકલ પર અમારી જોડે છે, જે પ્રાંત અધિકારીઓને કરી છે. જો દિવસ 15ની અંદર કે કોઈ એવું કાર્યવાહી થતી નથી, જે ગોચર જમીનનું દબાણ છે એ દૂર નથી થતું, તો ન છૂટકે અમને કોઈક આંદોલન છોડવું પડશે જે અનિશ્ચિત અને અચોક્કસ મુદતનું હશે.